Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? ફાઇન ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 5th માં સબ્જેક્ટ છે આસપાસ, તેમાં આપણે થોડું શીખીશું. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ચિત્ર કે જેમાં બાળકો છે એ રમે છે. આપણી આજુબાજુ શું બને છે, ઘટનાઓ તેના વિશે છે. તો આજે આપણે જળ એ જ જીવન તેના વિશે થોડું શીખીશું. અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ ચિત્ર આપેલા છે, અલગ અલગ વ્યક્તિઓ છે એ પાણી છે કેવી રીતે મેળવે છે તેના વિશે આપણે માહિતી આપેલી છે. સૌથી પહેલાં ચિત્રમાં આપણે જોઈએ તો પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે. એટલે કે આ વ્યક્તિ છે એ કહે છે કે તેની કોલોની એટલે કે તેની શેરીમાં પુરવઠા વિભાગ તરફથી પાણી આવે છે, દિવસમાં 2 વખત આવે છે. ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં ઊભા રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે. અહીંયા તમે જોઈ શકો છો કે લાઇનમાં અલગ અલગ વ્યક્તિઓ ઊભેલા છે, સ્ત્રીઓ અને પુરુષો, પાણી મેળવવા માટે. અને તેની અંદર વચ્ચે ઝઘડાઓ પણ થાય છે, કારણ કે પાણીની સમસ્યા છે એટલા માટે. તો આપણે પાણી બચાવવું જોઈએ. બીજું ચિત્ર છે તેની અંદર આપણે જોઈએ, અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ. એક છોકરી હોય છે એ કહે છે કે અહીંયા તમે જોઈ શકો છો કે કૂવો આપેલો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ તમે કૂવા જોયેલા હશે. તે કહે છે કે અમે પાણી કૂવામાંથી મેળવીએ છીએ. નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો. હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે. તે જે જગ્યાએ રહે છે ત્યાં કૂવામાં પાણી પૂરું થઈ ગયું હશે, એટલે હવે બીજા કૂવા પાસે, આ જે કૂવો તમે જોઈ શકો છો, ત્યાં પાણી મેળવવા માટે તેને ઘણું દૂર આવવું પડે છે. ત્યાર પછી છે એક છોકરી છે, તે કહે છે કે અમને ઘરે પાણી 1/2 કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ. ક્યારેક તે ગંદુ હોય છે. તેને પાઇપલાઇન દ્વારા પાણી આવે છે આ છોકરીની ઘરે, અને કહે છે કે અમે પાણીનો બચાવ કરીએ છીએ અને અમે ટાંકીમાં પાણી ભરીએ છીએ અને પછી તે પાણી અમે આખો દિવસ ચલાવીએ છીએ. ત્યાર પછી આપેલું છે, અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. આ છોકરી છે એ કહે છે કે અમને નળમાંથી, એટલે કે તેની ઘરે પાણીની સુવિધા હશે, બોર હશે, પાઇપલાઇન દ્વારા તે ટાંકામાં ને બધી જગ્યાએ આવતું હશે અને તે ઉપયોગ કરે છે. ત્યાર પછી છે, નજીકમાં હેન્ડપંપ છે, પંપ છે, પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે, અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. આ વ્યક્તિ આપેલો છે, છોકરો છે, તે કહે છે હેન્ડપંપ એટલે કે ડંકી, જે તમે બધાએ જોઈ હશે ગ્રામ્ય વિસ્તારમાં વધારે હોય છે, તેને પાણી મેળવવા માટે ડંકીનો ઉપયોગ કરવો પડે છે, એટલે કે હેન્ડપંપનો. પરંતુ પાણી કેવું આવે છે, ખારું, એટલે પીવા માટે તેને પાણીની ખરીદી કરવી પડે છે, પાણી વેચાતું લેવું પડે છે. ત્યાર પછી છે, અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે, હવે અમને કોઈ મુશ્કેલી નથી. એટલે કે મુખ્ય જે તેનું સ્થાન છે પાણીનું, કે જે જગ્યાએથી પાણી બધાને પહોંચાડવાના છે, તે જગ્યાએ ડાયરેક્ટ આ છોકરાએ છે લાઇન છે એ ગોઠવેલી છે, કે જેના દ્વારા ગમે ત્યારે તે પાણી મેળવી શકે છે અને ઉપયોગ કરી શકે છે. ત્યાર પછી ચિત્ર આપેલું છે તેમાં છે, અમારે બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે. બોરવેલ એટલે કે જે આપણે બોર કહીએ, દાર કહીએ, તેમાંથી પાણી મેળવવા માટે મોટર મૂકવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પાણી આવે છે, અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવીએ છીએ, કે જેના દ્વારા ગમે ત્યારે તે પાણી મેળવી શકે છે. ત્યાર પછીના ચિત્રમાં અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ, એટલે કે અલગ અલગ નદીઓ છે, સરોવરો હોય, તેવી અલગ અલગ જગ્યાએથી આ સ્ત્રીઓ છે એ પાણી મેળવે છે. અહીંયા એક સૂત્ર આપેલું છે કે જળ બચાવો જીવન બચાવો, એટલે કે જો તમે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરશો તો પાણી તમને પણ ઉપયોગી થશે. જેમ આપણે અલગ અલગ ચિત્રમાં જોયું કે કેવા કેવા વ્યક્તિઓને અથવા તો સ્ત્રી પુરુષોને કેવી કેવી પાણી મેળવવા માટે સમસ્યા સર્જાય છે, તો આપણે પણ પાણીનો બચાવ કરવો જોઈએ.